ચાય કાઠિયાવાડ હોય, ચાય ચરોતર હોય, ગાંઠિયા તો આપણી હોટ ફેવરેટ એમ છે ગુજરાતી હોય. ક્યાં છે ડબલ મરી ગાંઠિયા જે અહીંયા બનાવીને આપે છે, પછી જે આમનો હમણાં આપણે છાટી દીધો ને ઉપર મસાલો, આમાં હિંગ છે, આમાં પણ મરી છે. બધા સ્વાદ બાજુમાં રહે છે, મરીનો સ્વાદ પહેલો આવે. તો કેવું છે યુટ્યુબ ફેમિલી, આવે બધા તાજા મજા આવશે. હું છું આપણો હોસ્ટ તપન, અને આપ જોઈ રહ્યા છો તપન ફૂડી. અને ચાય કાઠિયાવાડ હોય, ચાય ચરોતર હોય, ગાંઠિયા તો આપણી હોટ ફેવરેટ એમ છે ગુજરાતી હોય. હા એ તો છે. એમાંથી આપણે આવી ગયા છે ડબલ મરી ગાંઠિયા જે અહીંયા બનાવીને આપે છે. સિંગલ મરીના તો આપણે બનાવ્યા વિડીયો, ડબલ મરીનો ટ્રાય કરવા આવ્યા છે. ડબલ મરીના ગાંઠિયા એટલે જોઈએ ને તો સ્વાદમાં બહુ લેટસ હોય છે. તો આપણે અહીંયા એ કહીએ ને કે વિડીયો બનાવવા આવ્યા છે ને એનો ટેસ્ટ કરવા આવ્યા છે. અને સવારે 4 વાગે પણ આ લારી આવી જાય છે. તો પ્રેમલભાઈ એક વસ્તુ મને બતાવો, કે સવારે 4 વાગ્યાનું શું છે? કે આમ કહેવાય ને કે નડિયાદના તમે આજુ યુવા વર્ગ તમે જોઈ રહ્યા, થોડો કેમેરા એમની બાજુ કરશો તો ખ્યાલ આવશે. હા, કે નડિયાદની અંદર શોખીન એટલા બધા છે ને ખાવાના, કે સવારમાં ઉઠી સીધા ખાવા જ નીકળી જાય. અને બીજી વાત કે આ જગ્યા પર છે ને અહીંયા જોડે શાક માર્કેટ છે, તો શાક માર્કેટના કારણે લોકો આજુબાજુના નાના નાના ગામડાવાળા આવતા હોય છે સ્પેશિયલ શાક લેવા માટે. તો એ શાક લેવા માટે આવે ને તો એવું વિચારે કે ભૂખ લાગી છે, નાસ્તો કરવો પડશે, કારણ કે ગુજરાતીઓને નાસ્તો વધારે કરવાનો ગમે. તો એવી રીતે બધા નાસ્તો કરવાનો આ જગ્યા પર પસંદ કરતા હોય છે. અને આ જગ્યા પર તમને ઓપ્શન પણ ઘણા બધા મળી જાય છે, જેમ કે સમોસા છે અહીંયા જોડે, પછી દાલપુરીનું છે અને ગાંઠિયાનું છે. એવી રીતે એટલે બધાને જેમ જે ફાવે એ આરામથી ગ્રહણ કરી શકે છે. એવી રીતે એટલે કોઈ સવારે આયા હોય, બટાબટ આયા હોય એટલે સવારે નાસ્તો બાસો કર્યા વગર આવ્યો ને તો પણ ચિંતા નહીં, અહીંયા આવીને તમે સાથે નાસ્તો કરી શકો. અને યંગસ્ટરો પણ આવે છે જે અહીંયા સવારમાં આપણે કહીએ ને કે ક્રિકેટ રમવા વાળા શોખીન છે, ક્રિકેટ રમવા વાળા, ક્રિકેટ રમી રમીને આવી જાય. ક્રિકેટ રમીને આવે એટલે સવારે આપણે કહીએ નાસ્તો જોરદાર છે. આપણે ગાંઠિયાનો વિડીયો બનાવવા આવ્યા છે. અને પ્રેમલભાઈ આપણે આના લોકેશનની વાત કરીએ તો, લોકેશનની વાત કરીએ તો કહેવાય કે સંતામ રોડ કહેવામાં આવે છે. શાક માર્કેટની એક્ઝેક્ટ જોડે અને છે એની એક્ઝેક્ટ સામે જ, રેડક્રોસની એક્ઝેક્ટ સામે નિલયમ કોમ્પ્લેક્સ આગળ એ એડ્રેસ છે આપણું. એટલે આપણે જે દાલપુડીનો આપણે વિડીયો બનાવ્યો હતો એ સેમ એની બાજુમાં, એની બાજુમાં. તો આપણે 9 વાગે સુધી હોય છે, તો તમે આવો અને નાસ્તો એન્જોય કરી શકો છો. અને બધી વસ્તુ તમને ફ્રેશ જ બને નાખે, ફાફડા અને ગાંઠિયા અને બધી ડબલ મરીમાં. તો ચલો ટ્રાય કરીએ. તો ફ્રેન્ડ્સ આપણા જે ગાંઠિયા જે આપણે ખાવા આવ્યા છે, જે કાઠિયાવાડી ગાંઠિયા અને નડિયાદની અંદર તમને જોવા મળે અને ગરમા ગરમ ને લાઈવ અને સવારમાં, તો આપણે એક જગ્યા આવી ગયા છે જે ફેમસ છે જગ્યા. આમ કે લોકલોને બધાને પૂછ્યું ને, અને આપણે પ્રેમલભાઈને પણ પૂછ્યું, તો એમને પણ આ કીધું કે ગાંઠિયા બહુ મસ્ત બનાવે છે તપનભાઈ. આપણે ગાંઠિયાનો શૂટ લેવાય અને ક્યાંય ગાંઠિયાના કહીએ તો મેળ જ ના પડે અમદાવાદવાળાને. સર આપણું નામ કહી દો. મારું નામ પરેશભાઈ છે. પરેશભાઈ તમે આ કેટલા જગ્યા, આ જગ્યા ઉપર કેટલા ટાઈમ દીધો? વર્ષથી સર. એક વર્ષ થયું. એક વર્ષ થયું એવું છે ને. જામી ગયા છે આપણે વર્ષ. હા, અને આપણે વસ્તુમાં શું શું બનાવો? વસ્તુમાં આપણે ગાંઠિયા અને ફાફડા બે આઈટમ બનાવીએ છીએ. ફાફડા અને ગાંઠિયા. પણ અત્યારે ગાંઠિયામાં પહોંચી નહીં વળતા એટલે ગાંઠિયા. હા હા, આપણે સ્પેશિયાલિટી શું છે ગાંઠિયા? આપણે કહીએ કે બધે મળે. આપણે જો મને સ્પેશિયાલિટી શું લાગે ખબર, અહીંયા ડબલ મરી નાખે. ડબલ મરી હા ને, સિંગલ મરીને ડબલ મરીને આપણે ગાંઠિયા છે એટલે મરી એટલે જોરદાર તમને મળશે. કેમ કે અમુક બહુ મોટા મોટા નામ આપણે કહીએ અહીંયા આગળ સિંગલ મરી, અહીંયા ડબલ મરી છે. એટલે આપણે અહીંયા શૂટ કરવા આવ્યા કે આપણે ડબલ મરીના ગાંઠિયા આપણે ખાવાનું ભાઈ ગયા હતા આપણે. અને વસ્તુ એ સારું અને કપાચિયામાં બનાવીને આવે છે. અને આપણે ટાઈમિંગ શું હોય છે આપણે અહીંયા? સવારે 4 થી 9. શું વાત છે, સવારે 4 થી 9? 4 થી 9. 9 વાગે પૂરું? 9 વાગે પૂરું. એવું છે એમ ને. અહીંયા બધા જો સવાર સવારમાં ખાવાના કેટલા શોખીન હશે. જો સવારે 9 વાગે અને કેટલા વાગે 4 વાગે તો ચાલુ કરે, આ ભાઈ 4 વાગે ચાલુ કરે. શું વાત છે એમને. 9 વાગે પૂરું થઈ જાય. આપણે શું પ્રાઇસ છે આપણે ગાંઠિયાની ફાફડાની? 30 રૂપિયાના 100 ગ્રામ. 300 રૂપિયા કિલો. 300 રૂપિયા કિલો. બરાબર. સાથે શું શું દેવામાં આવે છે? લાલ ચટણી, લીલી ચટણી, મરચા, પપ્પાન છીન. હા હા, બસ આવડતું હતું. હા, આપણને કારીગર જ છે. હા હા, ફાવતું હતું એટલે હાથ બેસી ગયો છે. એટલે હાથ બેસી ગયો છે ને. પેલું શું છે, ક્વોલિટી ક્વોન્ટિટી બધું કમ્પ્લીટ. હા, અને ટાઈમિંગ એવો છો એટલે સમજો ને કે તમને ક્વોલિટી આપવા તો ટાઈમિંગ ઓછો હોય. બાકી તો જેને કહીએ ને કે કમાવાની દ્રષ્ટિ હોય એ તો આખો દિવસ ઊભા રહે. કેમ કે એવા ઘણા છે જે સવારે 7 વાગે ચાલુ કરે અને આખો દિવસ સુધી ઊભા રહે, બસ કમાવા માટે ઊભા હોય. આપણે કમાવા માટે નહીં ઊભા રહેતા. એટલે કહીએ ને કે દિલથી નહીં દિલથી ધંધો કરો. હા બસ, સવારની અંદર નડિયાદમાં ખાવાના શોખીનો એટલા બધા હોય છે ને કે એની વાત જ ના હોય. કેમ કે મેં આવ્યો ને સવારથી, મેં જોયો ને આ 4 વાગે લારી ચાલુ થઈ જાય એટલે, અને અત્યારે 6:30 થાય છે ને તો એ જુઓ ભીડ કેટલી છે. તો એમાંથી ને કે આપણા સર છે, તો સર આપણું નામ કહો પહેલાં. છપ્પાનભાઈ. આ જગ્યા ઉપર કેટલા વર્ષથી આવી ગયા? વર્ષથી આવો છો એમ ને. તો આપણે
શું શું વધારે ભાવે તમને? ફાફડા કે ગાંઠિયા? ગાંઠિયા વધારે ભાવે છે. એવું છે એમ ને? અને અહીંયા મરી ડબલ મરીમાં બનાવે છે તો તમને એનો સ્વાદ કેવો લાગે? ટેસ્ટી લાગે છે. ટેસ્ટી લાગે છે એમ? મસાલો મરી વાળો છે. હિંગ અને મસાલો તમે ટેસ્ટ કરો પેલા. તમે અમારા ગેસ્ટ કેવા પેલા તો. અને એમની આ બે ચટણી છે, જે આ પુદીનાની એની ચટણી છે, ધાણા પુદીનાની. બધા સ્વાદ બાજુમાં રહે છે, મરીનો સ્વાદ પહેલો આવે. હું આ પહેલી વાર ટ્રાય કરવા જઈ રહ્યો છું તપન ભાઈ તમારી સાથે. અને સાથે આ મીઠી ચટણી આપે છે. લાઈવ ગાંઠિયા ખાવાની મજા જ કંઈક અલગ છે. આમ કહે ને રૂ જેવા પોચા પોચા. અને જે હિંગ અને મરી નાખ્યો છે ને, એટલે આપણે કોઈ અમુક લોકોને ચણાનો લોટ હદે નહીં ને, એના માટે હિંગ નાખવામાં આવે છે. આપણે ગમે ત્યાં આગળ ગાંઠિયા કે ફાફડાની અંદર જઈશો ને, ત્યાં આગળ તમને ઉપરથી મસાલો નાખીને આપશે. અને હિંગ તો હશે જ, કદાચ કશું પણ નહીં હોય ને તો હિંગ તો હશે. અને શું તમને પાચન કરવામાં વાંધો ના આવે, સાથે મીઠી ચટણી આપે છે. અને ગાંઠિયા એકદમ રૂ જેવા પોચા છે, મસ્ત. સાથે આ કચુંબર. કચુંબર તો જોઈએ જ. પપૈયાનું કચુંબર. કચુંબર તો જોઈએ. સંભારો સંભારો કાઠિયાવાડમાં સંભારો. કે પણ આપણે એમ કહેવા જઈએ ને કે બધા એવું કહેતા હોય કે ચણાનો લોટની કંઈ તકલીફ પડે, પણ ચણાનો લોટ જેવો ગુણકારી ગુજરાતીઓ માટે કશું નથી. શું એટલે ચણા લોટ જ અમારે ખાવામાં. હજુ મરચાં પણ આપણા સાથે આવ્યા છે બરાબર ને. અને આજે જાડા મરચાં જે આપણે કાઠિયાવાડમાં ખાવા દીધું છું, આ મરચાં સોડે હોય તો મજા આવી જાય. અમે અમુક જગ્યાએ ખાધે ખાલી ચટણી, એટલે ચટણી ના હોય, ખાલી ગાંઠિયા મરચાં ખાધેલા. એમને તમે ગાંઠિયા ખાવ ને, મરચાંની જરૂર ના પડે તમને. મરચા સારી ક્વોલિટીમાં જેમ મોટા જાય ને, જીના પડે પેલો નાના હોય ને એ મરચા. ₹300 કિલો કપાસિયામાં બનાવે. કપાસિયામાં બનાવે એટલે કે તમે લોંગ ટાઈમ સુધી આ વસ્તુ સારી રહે. અને ડબલ મરી એટલે ચોખ્ખો દેખાશે. જો બનશે ને તમને, હમણાં જે ડોમ બાંધેલો છે ને એવું તમને બતાવીશ ને, એના ઉપર ચોખ્ખી તમને ડબલ મરી દેખાશે. તો પ્રેમલભાઈ આજે ગાંઠિયા છે ને દિલ ખુશ કરી દે. અને બાકી આમ કહેવા જઈએ તો આપણા કાઠિયાવાડની શાન અને ગુજરાતીઓની આન કહેવાય એવા આ ગાંઠિયા. અને એ પાછા ચરોતરમાં એટલે જોરદાર, એટલે લાઈવ હોય એટલે એ પછી મજા જ અલગ છે. અને આવી રીતની જે ચટણી હોય અને પછી જે ખાવાની મજા છે ને સાહેબ, ખાવ તો ખબર પડે. બધા એવું કહેતા હોય છે કે સવારના સમયે થોડું જ્યુસ ને એવું પીવું જોઈએ, પણ હા જ્યુસ ને એવું આપણા હેલ્થ માટે સારું હોય છે. પણ હું એવું કહું છું કે એઝ અ ગુજરાતી, એઝ અ ચરોતરી, આપણે ગાંઠિયા મળી જાય ને બધું સ્વર્ગ મળ્યું, બધું સ્વર્ગ મળી ગયું. જે ચણાનો લોટ આમ જોવો છે ને તો પેટ માટે વાયડો પડે, એટલે આજે પપૈયું છે ને એને હરખી રીતે પચાવી દે. એનું મેન ખાસિયત છે કે એને ભેગું દેવામાં આવે. તો આપણે બે બતાવ્યા, આપણે એક દાળપુડી ને એક ગાંઠિયા, ડબલ મરીના ગાંઠિયા. તો તમે અંદર અહીંયા આવતા હોય ને તો, અને આમ સવારમાં કોઈ ટ્રાફિક હોતો નહીં એટલે તમે કદાચ હાઈવેથી નીકળતો તો 3 કિલોમીટર અંદર અવાય. આ બધી વસ્તુ ખાવા માટે તમને ઇમરજન્સી ભૂખ લાગી તો તમે અંદર અવાય. 3 કિલોમીટરમાં આવી સવારે કોઈ ટ્રાફિક હોય નહીં. અને જો નડિયાદના હોય તો તમે પણ કોમેન્ટમાં જણાવો છો તમે કેટલી વાર આ જગ્યા ઉપર આવ્યા. અને તપનભાઈને સપોર્ટ કરવાનું ભૂલતા ને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ, કે નડિયાદના ઘણા બધા વિડીયો આવી રહ્યા છે પાછળ ને પાછળ, મોજ પડી જશે બરાબર ને તમને. અને પ્રેમલભાઈની પણ ચેનલ છે ફૂડી ગુરુ, આમ કહે ને ચલો તો ગુરુ જ છે ભાઈ. આમ જો બહુ મસ્ત વસ્તુ બનાવે છે. વિડીયો તમે જોવા ને સ્કીપ કરવાની જરૂર ના પડે તમને, જે એમના સબસ્ક્રાઈબર મળી ગયા. કેમ કે ચરોતરના રાજા છે ભાઈ, એટલે એમના સબસ્ક્રાઈબર મળી જ જશે તમને ગમે ત્યાં. ખરેખર વસ્તુ સારી બનાવે, વિડીયો પણ સારા બનાવે. એક વખત વિઝિટ કરજો ચેનલની અંદર, વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક મળી જશે. ડબલ મરીના ગાંઠિયાને એન્જોય કરીએ, ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે, નવી મોજ સાથે. ત્યાં સુધી જય જય ગરી ગુજરાત, વંદે માતરમ. જય સ્વામિનારાયણ.